રાજ્યમાં દિન પ્રતિદિન ચોરીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી બેંકના ખાતાધારકોના ખાતામાંથી પૈસા ઉપાડતી ગેંગ સક્રિય થઈ હતી, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સક્રિય થયેલ ગેંગને પકડી પાડવામાં આવી હતી. મળેલ બાતમી મુજબ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી કુલ 3,37,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એટીએમ મશીનના રહેલા કાર્ડ રીડરની ચોરી કર્યા બાદ ડેટા ક્લોનિંગ મશીન દ્વારા બનાવટી એટીએમ કાર્ડ બનાવી લોકોના બેંક ખાતાઓમાંથી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અલગ અલગ રીતે આચરવામાં આવેલ કુલ 10 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યા છે. આ સાથે રાજ્ય બહાર પણ 4 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. કાર્ડ રીડર, ડેટા સ્કીમર, લેપટોપ સહિત કુલ 3,00,000થી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપવા ખાસ ફ્લાઇટ મારફતે સુરત આવતા હોવાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે. સુરત શહેરમાં બેંક ખાતાધારકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. ડેટા ક્લોનિંગ મશીન દ્વારા બનાવટી એટીએમ કાર્ડ બનાવી બેંક ધારકોના ખાતામાંથી ગેંગ રૂપિયા ઉપાડવામાં માસ્ટરી ધરાવતી હતી. આ ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરાયો અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી દેવાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલ બાતમીને આધારે પાંડેસરાના કૈલાશનગર 3 રસ્તા ખાતેથી આ ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મૂળ બિહારનો વતની બિટ્ટુકુમાર નવીનસિંહ ભૂમિહાર, હિમાંશુ શેખર, મુરારીકુમાર પાંડે, ઋતરાજ સિંઘ ઉર્ફ બિટ્ટુ, નીરજસિંહ ભૂમિહાર સહિત સોનુ સિંઘ ભૂમિહાર નામના આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ 1 લેપટોપ, 5 કાર્ડ રીડર, 6 મોબાઈલ, 2 ડેટા ક્લોન કરવાના સ્કીમર, 3 નાંગ સ્ક્રૂડ્રાઈવર, 10 એટીએમ કાર્ડ, સ્ક્રૂડ્રાઈવર, ટૂલ બોક્સ ઉપરાંત કેબલ, વાર, ટેપ સહિત રોકડ રકમ મળી કુલ 3,37,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી પૂછપરછ દરમિયાન આઈટી એક્ટ હેઠળ આચરવામાં આવેલ પાંડેસરાના 2 અને લિંબાયત ડિંડોલીના 1-1 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. એટલું જ નહીં, આ 5 ગુનાઓમાં આરોપીઓએ બેંક ખાતેદારોના ખાતાઓમાંથી બનાવટી એટીએમ કાર્ડ વડે અલગ અલગ બેંક એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી પોતાના ગુનાને અંજામ આપ્યો હતો, જેમાં પાંડેસરા, ઉધના, પૂણા, ટિંડોલી અને ડીસીબી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. આરોપીઓએ 6 પોલીસ મથકની હદમાં આચરેલ ગુનાઓ દરમિયાન એટીએમ મશીનોના હુડ ખોલી એટીએમ કાર્ડ રીડરની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની કરેલી પૂછપરછ દરમિયાન ઉત્તરપ્રદેશના 3 અને ઝારખંડ પોલીસ મથકમાં નોંધાયેલ 4 જેટલા ગુનાઓમાં પણ આરોપી બિટ્ટુકુમાર સહિત હિમાંશુ સંડોવાયેલ હકીકત સામે આવી હતી, જ્યાં 4 ગુનાઓમાં આરોપીઓ નાસ્તા ફરતા ફરી રહ્યા હતા, જે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગ્યા છે. અત્યારે જે પ્રાથમિક માહિતી છે એ મુજબ લગભગ બધા 12મા ધોરણ પાસ છે. અમુક લોકો ગ્રેજ્યુએશન કરતા હતા અથવા તો ગ્રેજ્યુએશન કરતા વખતે જ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, પોતાનું ભણવાનું છોડી દીધું છે. પરંતુ ગુનેગારો જે છે એ ટેકનિકલી ઘણા સાઉન્ડ થઈ ગયા છે. એ કાર્ડ ક્લોન કરવા માટેથી જે કાંઈ પ્રોસિજર છે એનાથી પૂરેપૂરા વાકેફ છે. આ ગેંગનો જે ગેંગ લીડર છે એ ગુડ્ડુસિંહ છે, જે આરોપી નંબર 1 મેં આપને જણાવ્યો હોય, અને એ સિવાય એક અન્ય આરોપી છે મનીષ પાંડે. આ બંને જણા અને મેં આપને જણાવ્યું કે જે એમનું આખું ગામ છે એમાં મોટાભાગના યુવાનો છે એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એટલે એ અંદર અંદર જ બીજા એકબીજાના સંપર્કમાં આવી અને કાર્ડ કેવી રીતે ક્લોન કરવું, ડેટા કેવી રીતે ચોરી કરવા, કાર્ડ રીડરની કેવી રીતે ચોરી કરવી, સ્કીમર કેવી રીતે લગાવવું, એટીએમનું જે ડુપ્લિકેટ ચાવી કેવી રીતે મેળવવી, આ બધે જ મોડસ ઓપરેન્ડી જે છે એ એમના ગામમાંથી શીખેલા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને હાથે ઝડપાયેલા આરોપીઓ પૈકી મુરારીકુમાર ઉર્ફ વિજય પાંડે પટના, ઝારખંડ સહિત ગીરહીડ પોલીસ મથકમાં અગાઉ એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે સોનુ સિંઘ ભૂમિહાર નામનો આરોપી પણ બિહારના ગયા જિલ્લાના બદરિંગગંજ પોલીસ મથકમાં એટીએમ ક્લોનિંગના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. એક્સિસ બેંકને ટાર્ગેટ કરવા માટેથી જે એની ટેકનિકલ જે થોડી સિસ્ટમ છે એમાં પણ શક્યતાઓ છે કે જે આસાનીથી એ ડુપ્લિકેટ ચાવીથી પહેલાં તો ખુલી જતું હતું અને ત્યાર પછી એમાં ટેકનિકલી અમુક રીતે એમના જે કાર્ડ રીડર છે એમાં જે ચીપ લગાવવામાં આવી છે એમાં એ બાબતે પણ થોડી ટેકનિકલ ક્ષતિઓ હોવાને અત્યારે ધ્યાનમાં આવ્યું છે. પણ એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે, એ ખરેખર તપાસ કર્યા પછી જાણી શકાશે કે ખરેખર એમાં શું કોઈ ક્ષતિઓ છે કે નહીં. સુરતમાં બાય પ્લેન આવ્યા પછી એમના ગામના એક જે એના ઓળખીતા મિત્ર હતા એ ડિંડોલી વિસ્તારની અંદર આ આરોપીઓ રહેતા હતા. એટીએમ કાર્ડમાં આપણે પૈસા ઉપાડવા જઈએ છીએ, ડિપોઝિટ કરવા અથવા તો વિડ્રો કરવા વખતે, એ વખતે જ્યારે
एक रूमनी अंदर ज्यां एटीएम मशीन मुकेलू छे त्यां आजूबाजूमां एमनी पाछळ आजूबाजूमां अथवा पाछळ कोई व्यक्ति नथी उभो एनी खास खातरी करवी जोईए, जेना कारणे तमारो जे पीन नंबर छे ए कोई जोई न शके अथवा तो कार्डना एटीएम कार्डना छेल्ला चार नंबर छे आ न जोई शके, एटला माटेथी हमेशा एवा टाइमे अथवा एवी ज टाइमे एंटर थवू जोईए कि ज्यारे ए रूमनी अंदर कोई नथी। જ્યારે તમે એ પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે પણ કોઈ વ્યક્તિ આવી જાય તો એને ના પાડવી જોઈએ કે ભાઈ તમે બહાર ઉભા રહો, હું મારું કામ પતાવી દઉં પછી તમારે અંદર આવવું જોઈએ, આવી ખાસ કાળજી રાખવી જોઈએ। કેમેરામેન આશીષ ફળદુ સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।